तो बाळको आ तमारुं पाठ्यपुस्तक छे। पाठ्यपुस्तकमां तमारे पाठ सात खोलवानो छे। शुं नाम छे पाठ सातनो? अनोखो संवाद। तो तमने आ पाठनी शरूआतमां जे एक रमत रमवानी आपे छे, तमने बधाने रमत रमवी तो खूब ज गमे छे ने बाळको? चालो आपणे रमत रमीए। शुं करवानुं छे रमत माटे? तो के चालो एक रमत रमीए। आ रमतमां दरेक एकबीजाने समझावानुं छे, आपणी वात बीजा सामे रजू करवानी छे। परंतु शुं छे, रमतमां बोल्या वगर तमे जे कहेवा मांगो ते तमारे सामेवाळा व्यक्तिने जणावानुं छे। बाळकोने नाना नाना जूथमां वेचो, आमां शुं करवानुं छे? आपणे बोलवानुं नथी, તેમ છતાં આપણે સામેવાળાને કંઈક સમજાવી દેવાનું છે બોલ્યા વગર। એટલે કે શું, આપણે બોલવાનું સહેજ પણ નથી। આ રમતમાં એ નિયમ લાગુ પડે છે, શિક્ષક દરેક જૂથને એક ચિઠ્ઠી આપશે। આ રમત તમે અત્યારે ઘરે છો એટલે તમારા મિત્રો સાથે તમારે રમવાની છે। તમારે શું કરવાનું છે? દરેક જૂથને એક ચિઠ્ઠી આપવાની છે જેમાં વિવિધ પરિસ્થિતિ લખેલી હશે, જેમ કે ડાન્સ કરો, નાચવું, પછી રમત રમવી, અથવા તો વગેરે વગેરે કોઈ પણ એવી પરિસ્થિતિ લખેલી હશે, રસોઈ બનાવવાની, ગીત સાંભળવાની, ટીવી જોવાની, કોઈ પણ એવી પરિસ્થિતિ તમારે લખવાની છે અને દરેક જૂથમાંથી એક જૂથને આવી ચિઠ્ઠીઓ આપવાની છે। દરેક જૂથની ચિઠ્ઠીમાં લખ્યું છે, જૂથના સભ્યો વાંચશે અને તેના પર મૂક અભિનય કરશે। શું કીધું છે? મૂક અભિનય, એટલે કે બોલ્યા વગર હાથના ઈશારે અભિનય કરશે। આવું બધું તો તમને ખૂબ જ ફાવતું હશે, જ્યારે મેડમ આગળ આપણે ભણાવતા હોય ત્યારે આપણે શું કરીએ છીએ? બોલ્યા વગર ક્લાસમાં એકબીજાને ઈશારાથી આપણે સમજાવતા હોઈએ છીએ, સમજાવું છો ને? તો આ તમને ખૂબ જ રમવાની મજા આવશે। તમારે બોલવાનું સહેજ પણ નથી, તમે ચહેરા અને શરીરના હાવભાવથી જ ચિઠ્ઠીમાં લખેલું છે તે પરિસ્થિતિ સામેવાળા વ્યક્તિને વ્યક્ત કરવાની છે, એટલે કે સમજાવી દેવાની છે બોલ્યા વગર। બધા જૂથ તમને તેમાંના અભિનય સાથે તૈયાર હોય એક પછી એક બીજા બાળકો સામે રજૂ કરશે। બાકીના બાળકોના જૂથ દ્વારા શું રજૂ થઈ રહ્યું છે તેનું અનુમાન કરશે। તો સમજાઈ ગયું ને બાળકો? તમારે અભિનય કરવાનું છે અને સામેવાળા વ્યક્તિને તે અભિનય શું છે, શું કહેવા માગો છો તમે તે જણાવવાનું છે। આગળ છે વિચારો અને કહો, આપણે ઉપરની રમત રમી તેના આધારે કેટલાક પ્રશ્નોના ઉત્તર આપવાના છે। આ રમત છે તમારે અત્યારે ઘરે એકબીજા તમારા મિત્રો સાથે રમવાની છે અને નીચેના પ્રશ્નોના ઉત્તર તમારે આપવાના છે। શું લખ્યું છે અહીંયા પહેલો સવાલ? તો કે આ રમત તમને કેવી લાગી? તમે બોલ્યા વગરની રમત રમ્યા, સામેવાળા વ્યક્તિને સમજાવ્યું, તમને આ રમત કેવી લાગી? તો કે મને આ રમતમાં ખૂબ મજા આવી। તમારે અહીંયા કે લખવાનું નથી, માત્ર કહેવાનું છે, વિચારવાનું છે। શું તમને બોલ્યા વગર અભિનયથી રજૂ કરવાનું મુશ્કેલ લાગ્યું? તો કે હા, મને બોલ્યા વગર અભિનયથી રજૂ કરવાનું મુશ્કેલ લાગ્યું। શું તમે કોઈને અભિનય દ્વારા વાત કરતા જોયા છે? તમે આ ઉપરની રમત રમી તેવી રીતના તમે કોઈને અભિનય કરતા જોયા છે? તો કે હા, મેં જે લોકો બોલી શકતા ન હોય તેને આવી રીતના અભિનય કરતા જોયા છે, કારણ કે જે લોકો બોલી શકે નહીં તે લોકો શું કરે છે? હાથ અથવા તો ચહેરાના એક્સપ્રેશન એટલે કે હાવભાવ દ્વારા સામેવાળા વ્યક્તિને પોતાની વાત રજૂ કરે છે। ત્યારબાદ છે કે લોકો આ રીતે ક્યારે વાત કરે છે?
તો શું કીધું છે કે કોઈ પણ લોકો છે એ આ રીતે ક્યારે વાત કરે છે, જ્યારે તે લોકોનામાં કોઈ વિકલાંગતા હોય, જેમ કે મુખ બધીર હોય, બોલી સાંભળી શકતા ના હોય, તે લોકો આવી રીતે હાથના ઈશારાથી, ચહેરાના હાવભાવથી વાતો કરે છે. તો તે કઈ પ્રકારની વિકલાંગતા થઈ? તો કે મુખ બધીર. શું કહેવાય તેને? મુખ બધીર એટલે કે મૂંગા બહેરા હોય તે લોકો આવી રીતના વાત કરે, એટલે કે તે એક પ્રકારની વિકલાંગતા કહેવામાં આવે છે. ત્યારબાદ આપણે પાછળ જોશું. તો તમને પાછળ આવું એક ચિત્ર આપેલું છે. શું કીધું છે? નીચે આપેલા ચિત્રને જુઓ. ચિત્રમાં બાળકો એકબીજા સાથે ઈશારા દ્વારા વાત કરે છે. નીચેનું ચિત્ર જુઓ બાળકો. બંને ભાઈ બહેનો છે તે એકબીજા સાથે પોતાના હાથના અને ચહેરાના એક્સપ્રેશન દ્વારા વાતો કરે છે. શું કહેવામાં આવ્યું છે? મોટે ભાગે બધા બોલી અને સાંભળી શકે છે. આપણે બધા શું કરી શકીએ છીએ? બોલી પણ શકીએ છીએ અને સાંભળી પણ શકીએ છીએ. પરંતુ કેટલાક એવા લોકો છે કે જે બોલી અથવા તો સાંભળી શકતા નથી. શું નથી કરી શકતા? તો કે બોલી શકતા નથી અને સાંભળી પણ શકતા નથી. આવા લોકો ક્રિયા દ્વારા વાત કરે છે. આવા લોકો શાના દ્વારા વાત કરે છે? ક્રિયા એટલે કે પોતાના હાથ અથવા તો ચહેરાના એક્સપ્રેશન અને હાવભાવ દ્વારા વાત કરે છે. તેઓ બીજા લોકોને કહેવા માગે છે તે તેમના હોઠના હલનચલનથી અને હાવભાવથી સમજે છે. તે લોકો શું કરે છે? સામેવાળું વ્યક્તિ તેને જે કહેવા માગે છે તે તેના હોઠના ઈશારા અને પોતાના ચહેરા ઉપર જે એક્સપ્રેશન આવે તેના દ્વારા તે સમજી જાય છે કે સામેવાળું વ્યક્તિ મને શું કહેવા માગે છે. આપણે બધા વિવિધ કામ કરી શકીએ છીએ. કરી શકો છો ને? આપણે જે કામ આપે તે આપણે તરત કરી શકીએ છીએ, કારણ કે આપણામાં કોઈ શારીરિક અથવા તો માનસિક કોઈ ખામી નથી, આપણે વિકલાંગ નથી, એટલે આપણે બધા જ કામ સારી રીતે કરી શકીએ છીએ. આપણામાંથી ઘણા સારું ગાઈ શકે છે, સારી કવિતા લખી શકે છે, ઘણા વૃક્ષ પર ચડી પણ શકે છે, ઘણા ઝડપથી શું કરી શકે છે? તો કે દોડી શકે છે, ઘણા સારું દોરી શકે છે, એટલે કે ડ્રોઈંગ કરી શકે છે. એટલે આપણે બધા આપણી કેટલીક બાબતોમાં વિશેષ છીએ. શું છીએ? આપણે આ બધી વસ્તુઓ કરી શકીએ છીએ, એટલે આપણે ઘણી બધી બાબતોમાં વિશેષ છીએ. આપણે આપણામાંથી કોઈકના કોઈક આ બધી બાબતોમાંથી કોઈકમાં વિશિષ્ટ હશે. કોઈકને સારું ડ્રોઈંગ કરતાં આવડતું હશે, કોઈકને સારું ડાન્સ કરતાં આવડતું હશે, કોઈકને સારું સિંગિંગનો શોખ હશે, એટલે કે ગાવાનો શોખ હશે. શાળામાં આપણે એકબીજા દ્વારા શીખી શકીએ છીએ. તેમ જે બાળકો બોલી કે સાંભળી શકતા નથી તેઓ પણ શાળાએ જઈ લખી અને વાંચી શકે છે. શાળામાં તેઓને ઈશારાની ભાષા શીખવવામાં આવે છે. શું કીધું છે? જે લોકો બોલી શકતા નથી, સાંભળી શકતા નથી, તે લોકોની પણ એક વિશિષ્ટ શાળા હોય છે. શું હોય છે? વિશિષ્ટ શાળા હોય છે. આપણે કેમ અહીંયા આપણે બોર્ડ ઉપર શીખવવામાં આવે, આપણા મેડમ બોલીને શીખવે, તેવી જ રીતના ત્યાંની શાળામાં શું હોય? તો કે ઈશારાની ભાષાથી શીખવવામાં આવે છે. શાની ભાષાથી? તો કે ઈશારાની ભાષાથી શીખવવામાં આવે છે, જેથી બાળક તેને જોઈને કેચઅપ કરી લે. ચાલો એક એવા બાળક વિશે વાંચીએ કે જે સાંભળી શકતો નથી, છતાં પણ ઘણી બધી વસ્તુઓ તે કરી શકે છે. આપણે એવા બાળક વિશે જાણવાનું છે કે જે શું નથી કરી શકતો? સાંભળી શકતો નથી. તેને કાનમાં પ્રોબ્લેમ હશે, કાનમાં વિકલાંગતા છે, તો તે સાંભળી શકતો નથી. તો આપણે તેના વિશે થોડુંક જાણવાનું છે. તે ઘણી બધી બાબતો કરી શકે છે. મારી બહેન સાંભળી શકતી નથી. આ એક છોકરી વિશે કહેવામાં આવ્યું છે કે તે શું નથી કરી શકતી? સાંભળી શકતી નથી. નાની છોકરી ચકુ તે સાંભળી શકે નહીં. કોણ છે? તો કે એક ચકુ નામની છોકરી છે તે સાંભળી શકતી નથી. તે જન્મથી જ બહેરી છે. કેવી છે? તેનો જન્મ થયો ત્યારથી જ તે બહેરી છે, એટલે કે સાંભળી શકતી નથી. બહેરું હોય તે શું કરી શકે નહીં? સાંભળી શકે નહીં. એનો મોટો ભાઈ નંદુ, તેના ભાઈનું નામ શું છે? નંદુ. નંદુ અને ચકુ સાથે રમે. ચકુ સરસ મજાનો પિયાનો વગાડે. ચકુ શું કરે છે? સરસ મજાનો પિયાનો વગાડે છે. તે સાંભળતી નથી, છતાં તે ખૂબ જ સરસ વગાડે છે. તેને સંભળાતું નથી, છતાં પણ તે શું કરે છે? સરસ મજાનું વગાડે છે. શું? પિયાનો. તે સૌને નચાવે અને રમાડે છે. બંને સાથે શાળામાં જાય. કોઈ કશું પણ બોલે. શું કહે છે? કોઈ કંઈ પણ બોલે ચકુ સાંભળી શકે નહીં. આપણે જે બોલીએ તે શું કરે છે? ચકુ સાંભળી શકતી નથી. એક દિવસની વાત છે, નંદુએ ચશ્મા પહેર્યા હતા. નંદુએ શું પહેર્યું હતું? અહીં આપણે ચિત્રમાં જોઈ શકીએ છીએ, ચશ્મા પહેર્યા છે નંદુએ.
ચકુનો મોટો ભાઈ છે નંદુ, તેને ચશ્મા પહેર્યા છે. ચશ્મા કાળા રંગના હતા. કેવા હતા? કાળા રંગના હતા. મેં મારા ચશ્માની વાત, કાળા ચશ્માની વાત ચકુને કરી. શું કહે છે નંદુ? કે મેં મારા કાળા ચશ્મા છે તેની વાત કોને કરી? ચકુને કરી. ચકુને ચશ્મા જોવા હતા. ચકુને શું જોવું હતું? નંદુએ જે ચશ્મા પહેર્યા તે ચકુને જોવા હતા. મારી પાસે કાળા ચશ્મા હતા. કોની પાસે હતા? તો કે નંદુ પાસે કાળા ચશ્મા હતા. ચકુને ચશ્મા ગમ્યા, તે ખુશ થઈ. ચકુને શું થયું? ચશ્મા હતા એના ભાઈના, તેને ખૂબ જ ગમ્યા. દોડતી દોડતી પિયાનો પાસે ગઈ. તેને ખુશ થઈ પિયાનો વગાડવાનું શરૂ કરી દીધું. શું કરે છે? પોતે બોલી શકતી નથી એટલે પોતે ખુશ થઈ છે તે એને જણાવવા માટે, તેના ભાઈને જણાવવા માટે તે દોડીને પિયાનો લઈ આવે છે અને પિયાનો વગાડવા લાગે છે. તો આ ચકુ નામની આ ક્યાંથી લેવામાં આવી છે? તો કે જીન વાઇટ્સ હાઉસ પીટરસન છે તેને આ લખી છે. તે શું કહે છે? તો કે મારે એક બહેન છે. તેની એક બહેન છે, તે સાંભળી શકતી નથી માંથી ગુજરાતી અનુવાદમાંથી આ કવિતા લીધી છે. ત્યારબાદ પાછળ છે કે આપણી આંખો ઘણું બધું કહે છે. શું કહે છે અહીંયા? કે આપણી આંખો ઘણું બધું કહે છે. આપણે કઈ રીતના કહી શકીએ? કારણ કે આપણા પપ્પા જ્યારે ગુસ્સો હોય ત્યારે આપણને ખ્યાલ આવી જાય છે. કેવી હોય તેની આંખો? તો કે મોટી મોટી હોય. હોય ને બાળકો, તમારા પપ્પા જ્યારે ગુસ્સો કરે છે ત્યારે તેની આંખો સામું તમે જોજો, તમને ખ્યાલ આવી જશે કે તમારા પપ્પા શું છે? તો કે ગુસ્સો છે. તો આપણને ખ્યાલ આવે કે નહીં? આપણી આંખો ઘણું બધું કહે છે. આપણે જ્યારે ઉદાસ હોય ત્યારે આપણી આંખમાંથી આંસુ નીકળી જાય છે. જો આ બાળક ઉદાસ છે અને આ બાળક હેપી છે એટલે કે ખુશ છે, તો આપણો ચહેરો અને આપણી આંખો પણ ઘણું બધું કહી દે છે. કહી દે છે ને બાળકો? આપણે ચહેરાને એક્સપ્રેશન દ્વારા પણ ઘણું બધું સામેવાળો વ્યક્તિ કહે નહીં છતાં આપણે સમજી જાય છે. બાળકો બોલતા શીખે તે પહેલાં ચહેરા અને હાથથી ઘણું બધું કહે છે. તેઓ ખૂબ સમજી પણ શકે છે, તેઓ ઘણું બધું સમજી શકે છે પરંતુ બોલી શકતા નથી. જે નાનું બાળક છે તે શું બોલી શકે પહેલાં? તો કે ના બોલી શકે. તો તે પોતાના ચહેરા અને હાથને એક્સપ્રેશનથી ઘણું બધું આપણને સમજાવે છે. અહીંયા શું કીધું છે? ચહેરો આપણો અરીસો છે. શું છે? ચહેરો છે આપણું, ફેસ છે તે આપણો અરીસો છે. સામેવાળા વ્યક્તિ આપણે શું કહેવા માગીએ છીએ તે તરત જ સમજી જાય છે. એટલે કે ચહેરો છે તે આપણો અરીસો છે. શું કીધું છે અહીંયા? વિચારો અને કહો. 6 થી 8 મહિનાના બાળકનું અવલોકન તમારે કરવાનું છે. કેવા બાળકનું? તો કે 6 થી 8 મહિનાનું જે બાળક હોય તેનું તમારે અવલોકન કરવાનું છે. તે બાળક કેવું હોય? તો કે નાનું હોય. તે તો અહીંયા તમને કોઈ પણ નાના બાળક વિશે અવલોકન કરવાનું છે. અવલોકન એટલે કે તેને જોવાનું છે અને તે શું કરે છે, પોતાની વાત કઈ રીતના રજૂ કરે છે તે તમારે સમજાવવાનું છે. તો નાનું બાળક છે તે પોતાના હાથના હલનચલન અને મોઢાના હાવભાવ દ્વારા પોતાના માતા પિતાને જણાવે છે કે પોતે શું ઈચ્છે છે. ત્યારબાદ આગળ છે કે તેઓ અભિનય દ્વારા શું શું સમજાવી શકે છે. તેઓ અભિનય દ્વારા પાણી પીવું, પોતાને ખોરાકની જરૂર હોય તો તેને પોતાને શું જમવા જોઈએ છે. ત્યારબાદ શું છે? તો કે રંગ પૂરો. શું કરવાનું છે તમારે? રંગ પૂરવાનું છે. શેમાં? તો કે ચિત્રમાં. તમારે આંખ નાક મોઢું નથી બનાવેલા, તે તમારે બનાવવાના છે. શું કરવાનું છે? તમને માત્ર ફેસ આપેલું હશે, તે ફેસ દ્વારા તમને અહીંયા જણાવેલું હશે કે તે બાળક કેવું છે, સુખ છે કે તેને કોઈ પણ જાતનું દુઃખ છે. તો તમારે આંખ નાક અને મોં બનાવવાનું છે. તમારે એ બનાવવું પડશે. શું બનાવવું પડશે? આ એના માટે તમને નીચે વિગતો આપેલી હશે, તેના આધારે તમારે ફેસમાં આ બધું દોરવાનું રહેશે. શું કીધું છે? વાંચો અને દોરો. તો આ કોણ છે? આ આફતાબ છે. આ બાળક છે તેનું નામ છે આફતાબ. તેનું મનપસંદ રમકડું પડી ગયું છે. શું થયું છે? મનપસંદ રમકડું પડી ગયું અને તૂટી ગયું છે, તેથી તે બાળક ઉદાસ છે. તેનો ચહેરો કેવો લાગશે તે તમારે બનાવવાનું છે. તો તે બાળક દુઃખી છે એટલે તેનો ચહેરો આપણે કઈ રીતના બનાવશું? જો મેં અહીંયા તેનો ચહેરો બનાવેલો છે. તેની આંખો થોડીક દુઃખી હોય તેવી છે અને તેના ચહેરા ઉપર ખુશી નથી એટલે તેનું ફેસ તમારે આવી રીતના તમારે બનાવવાનું છે રંગ પૂરીને. ત્યારબાદ આગળનો ચહેરો છે જુલીનો. કયું બાળક છે આ? આ છે જુલી નામની છોકરી. હજી ગઈકાલે જ તેની નાની બહેનનો જન્મ થયો છે. શું થયો છે?
તેની નાની બહેન છે, હજી ગઈકાલે જ જન્મી છે, તે ઘણી ખુશ છે. તેનો ચહેરો કેવો હશે? તો કોઈ પણ વ્યક્તિ ખુશ હોય ત્યારે તેના ચહેરા ઉપર હસવાના હાવભાવ હોય, શું હોય? ખુશીના હાવભાવ હોય. એની આંખો મોટી મોટી હોય અને તે ખુશ જણાતી હોય. તો તમારે આવી રીતના જૂનીનો ચહેરો બનાવવાનો છે. ત્યારબાદ શું છે? તો કે એક માતા આપેલી છે, ઋત્વા નામની માતા આપેલી છે, ઋત્વાની મમ્મી આપેલી છે. આજે ઋત્વા રસોડામાં અથાણાની બરણી લેવા ગઈ. શું લેવા ગઈ ઋત્વા? તો કે અથાણાની બરણી લેવા ગઈ. બરણી નીચે પડી ગઈ અને તૂટી ગઈ. તેની માતાના ચહેરા પરનો હાવભાવ તમારે દર્શાવવાનો છે. ઋત્વાથી બરણી તૂટી જાય તો તેની માતા શું કરે? ગુસ્સે થાય. શું થાય? તેના ઉપર ચિલ્લાવા લાગે. તો તમારે એવો ચહેરો બનાવવાનો છે, ગુસ્સાવાળો. કેનાવાળો? તો કે ગુસ્સાવાળો. તો તમારે આવી રીતના ઋત્વાની માતાનો ચહેરા ઉપર આંખ, નાક અને મોઢું બનાવવાનું છે. ત્યારબાદ આગળનો ચહેરો છે રેહાનાનો. ખાનો છે રેહાના નામની છોકરીનો. તેને કૂતરાથી ડર લાગે છે. શું લાગે છે? બીક લાગે છે. જ્યારે તે રમતી હતી ત્યારે અચાનક તેની સામે કૂતરો આવી ગયો. કોણ આવી ગયો? કૂતરો આવી ગયો. તો રેહાનાનો ચહેરો તમારે બનાવવાનો છે. કોઈ વ્યક્તિ ડરતું હોય ત્યારે તે કેવું લાગે, તેના ચહેરા ઉપરના હાવભાવ કેવા હોય, તેવો તમારે ચહેરો બનાવવાનો છે. તો મેં અહીંયા ઋત્વાન રેહાનાનો ચહેરો બનાવ્યો છે. તો તમારે પણ આવી રીતના આફતાબ, રેહાના, ઋત્વાની માતા અને જુલીનો ચહેરો પાઠ્યપુસ્તકમાં રંગની મદદથી બનાવવાનો છે. તો આ વિડીયોમાં બસ અહીંયા સુધી. આપણે આગળનું આ પાઠ છે તે નવા વિડીયોમાં જોશું.